સમજણ જ કર્યા કરવાની, સમજણ કે આ સી રીતે બંધાયેલો છું, સી રીતે છૂટે, કોણ છોડાવે, એ બધીની સમજણ જાણવાની છે. શું જાણવાનું છે? જે છૂટેલો હોય તે છોડાવે, જે બંધન મુક્ત થયેલો હોય, જે મોક્ષનું દાન આપવા આવ્યા હોય તે આપણને છોડાવડાવે. બંધાયેલો શું છોડાવે આપણને? જેને ક્રોધ માન માયાલોભ થી બંધાયો છે એ છોડાવે આપણને, અને ક્રોધ માન માયાલોભ થી મુક્ત છે એ છોડાવે. બધું ક્રોધ માન માયાલોભ ગમતા નથી ને, છતાં ખાલી નહીં કરતા ને, ખાલી એ નહીં કરતા ને, એની જ વડિયામાં રહે છે ને, ભાડું હાલતા નથી કે શું નહીં, પછી વડિયામાં રહેવાનું, ખાલી એ કરે નહીં, અને ઉપરથી માર માર કરે પાછા ધણીને, ધણીને મારે પાછા, ભાડું હતી હોય કે ધણીને મારે, નાખો દાવ ટેડકાય ટેડકાય કર્યા કરે. માજી પદવે છે ક્રોધ માન માયા લોભ, ક્રોધ માન માયા લોભ કશાય પદવે છે? નહીં પદવતા. તારા ભાડું આપે છે? લોકો ભાડું આપે છે? તમને ભાડું આપે છે? પણ પેલા કશાય ચાર ચાર જણા ખાઈ જાય છે, મને પાક તો રવા જ નહીં દેતા, અમને પાક તો બળતરા ને બળતરા, આખો દાડો આખો દાડો બળતરા 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 બળતરા. જોયેલી બેન તમે? તમે તમે નહીં જોયું હોય નહીં બળતરા? જોયેલી નહીં? નહીં ઓળખતા નહીં હજુ બળતરા ને, બળતરા જોઈ ના હોય એવું માણસ ના હોય ને. હજુ બંધ થયો નથી નહી, કેમ કેવાય બંધ થયો છે? મોક્ષ હાથમાં આવી ગયો, જોયું નહી તો મોક્ષ હાથમાં આવી ગયો, આપડે મોક્ષ ની લગામ હાથમાં આવી ગઈ. અને જ્યાં સુધી આર્થ ધ્યાન રહ્યું ત્યાં ત્યાં સુધી ભટક 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 ભટક. જૈનો ને આર્થ ધ્યાન દ્રૌદ ધ્યાન અને મુસલમાન ને આર્થ ધ્યાન રહ્યું ધ્યાન ને, છતાં આફ્રિકા ના જંગલી ને આર્થ ધ્યાન રહ્યું ધ્યાન, એમાં ફેર શું રહ્યો? મોક્ષ સ્થિતિ છે, મોક્ષ સ્વભાવ જ છે પોતાનો, તમારો સ્વભાવ જ મોક્ષ છે. પણ સ્વભાવ પ્રાપ્ત કરવા માટે કઈ ઉપાય કરવા પડે ને? અત્યારે અત્યારે મોક્ષ સુખ ભોગવતા નથી, તમે છો મોક્ષ સ્વરૂપ, મોક્ષ કઈ જવાનું નથી કોઈ જગ્યાએ, તમે મોક્ષ જ સ્વરૂપ છો, એ ભાન થવું જોઈએ. અત્યારે શું નામ તમારું? જય શું નામ? નટવરલાલ. નટવરલાલ કેવા છો? વૈષ્ણવ છે કે જૈન? જૈન છે. તો ખરેખર નટવરલાલ છો? એમ કે છે કે માણસે મુક્ત થવું જોઈએ, તો મુક્ત થવું એ શું છે? પોતાનો સ્વભાવ છે મુક્ત છે, પણ પોતાને બંધાયેલું લાગે છે અત્યારે, અત્યારે એને ભ્રાંતિ થઈ ગઈ છે, મગજની નસો બધી ઊંધી થઈ ગઈ છે, એ બધું ઊંધું દેખાય છે. તો કે અત્યારે પ્રવૃત્તિ શું કરવી જોઈએ? શું નામ એનું? નટવરલાલ. તમે નટવરલાલ છો એવું માનો છો ને? ના માનો છો નટવરલાલ, તમારા જ્ઞાન માં નટવરલાલ છે. જ્ઞાન દર્શન ચારિત્ર સમ્યક થાય એનું નામ મોક્ષ. પોતાના સ્વભાવમાં જ મોક્ષ છે. મોક્ષ તો તમારો દેખાય છે મને, એમનો મોક્ષ તમને દેખાય છે? તમારો મોક્ષ અમને દેખાય છે,
તમને દેખાય છે? તમને દેખાતો નથી આવે કે કઈ નિશાળે ભણ્યા ગયા હતા? મોક્ષ માટે તો જેનો મોક્ષ થઈ ગયેલો હોય એવા મોક્ષ દાતા આપડે પૂછું કે તમે મોક્ષ નું દાન આપી શકશો? તારી કે અમે આપી શકીશું તો આપડે તો બેસું સમજું. મોક્ષ નું દાન, મોક્ષ એટલે શું પણ? મોક્ષ એટલે અત્યારે દુઃખ ગમે છે તમને? હે, દુઃખ દુઃખ ક્યારેય ના થાય એમના મોક્ષ, નિરંતર પરમાનંદ સુખ માં રહેવું, એનો દુઃખ થી મુક્તિ એનું નામ મોક્ષ. દુઃખ થી મુક્તિ એનું નામ પહેલો મોક્ષ, અને પછી સંસાર થી મુક્તિ એનું નામ બીજો મોક્ષ. પેલો દુઃખ થી મુક્તિ થઈ જાય. તમને દુઃખ થી મુક્ત થવાનું નથી ગમતું મને લાગે? નહીં, દુઃખ અને સુખ તો સાથે જ રહે છે ને બધા. દુઃખ અને સુખ તો સાથે જ રહે છે ને એટલે બધાને ગમે છે. દુઃખ થી દુઃખ અને સુખ બંને તો સાથે જ રહેવાના ને. દુઃખ હોય ત્યાં દુઃખ અને દુઃખ હોય ત્યાં સુખ. જે દુઃખ દુઃખ પછી સુખ આવે છે એ સુખ સુખ જ નથી. આ તો કલ્પના છે. શું છે આ સુખ દુઃખ? ન સાતા સાતા છે. શું છે સાતા? અસાતા ઉકળાટ થાય. સાતા સાતા છે સુખ દુઃખ નો. આ તો લોકો ભ્રાંતિ થી બોલે અને કલ્પ સમજ પડી ને. લૌકિક લૌકિક સુખ દુઃખ, સાચું સુખ તો દુઃખ જ ના હોય, તો દુઃખ નો એ ના હોય. સુખ એનું નામ કહેવાય જ્યાં દુઃખ હોય નહીં. એવું જોયેલું નહીં, ચાખેલું નહીં, સાંભળેલું નહીં, પણ વાંચેલું નહીં ને. વાંચેલું ખરું? શું કહે છે? વાંચેલું છે. જય સચિદાન. તમે ગમે એવું સુખ જગત ના લોકો સુખ કે છે એ તો લૌકિક સુખ. લૌકિક સુખ એટલે કલ્પના. સાતા ને અસાતા વેદના, એક જાતની વેદના છે. એ સુખ નથી. સુખ એ વેદના છે અને દુઃખ એ વેદના છે. સુખ વેદના હોય તો એ સુખ જ ના કહેવાય. સુખ દુઃખરૂપ લાગે? સુખ જ દુઃખ લાગે? હમણાં તમને તમને કેરીનો રસ બહુ ભાવતો હોય અને તમને પીરસ્યો અને પછી તમને કહે છે ના આટલો વધારે ખાવો પડશે, તમે શું કહો? ના, એનો એ રસ તમને દુઃખદાયી થઈ પડે. એને સુખ જ કેમ કહેવાય? જે સુખ વધારે ચાખીએ એને દુઃખદાયી થઈ પડે એ સુખ જ કેમ કહેવાય? આ તો બધા ભ્રાંતિ વાળાની જંજાળ છે. શું છે? સુખ તો ગમે એટલું, હા, સુખ ના સમુદ્ર માં પડી રહે પણ હા અભાવ ના થાય. સમજ ને? આ તો બધું તમને ગમે છે ખરું? આ તમારી મસ્તી છે ને કે નહીં રહેતી? મસ્તી અને મસ્તી ના રહે તો બીજો હોય છે ને, પછી પી આવે છે ને કઈક, પછી મસ્તી એમાં આવે છે. કઈ ની કઈ મસ્તી નો સાધન હોય છે. પછી કઈ પિયા ના હોય તો પછી ગમે પેલો પત્તા પત્તા ગમે તે મસ્તી પડ્યા રહે છે. એમ મનુષ્ય નો એક મિનિટ ની કિંમત મનુષ્ય ની એની કિંમત કહેવાય એવી નથી. એટલી બધી કિંમત નો એ હિન્દુસ્તાન ના મનુષ્યો ની વાત છે. હિન્દુસ્તાન ના મનુષ્યો કેમ આપણે ફેર પાડીએ છીએ કે જે લોકોની બિલીફ માં પુનર્જન્મ છે આવી ગયો છે એવું, અને હિન્દુસ્તાન સિવાય બહારના લોકોની બિલીફમાં પુનર્જન્મ આવ્યો નથી. પ્રભુદાસ એ લાગે છે એવું? આ લોકોના બિલીફમાં તો છે ને પુનર્જન્મ. હે સર, એ હિન્દુસ્તાન લોકનો એક માસની એક મિનિટની તો બહુ કિંમત છે. તે અફે દફે વપરાઈ જાય છે આખો દાડો. અફે દફે ભાન વગર બેભાન પણ આમાં વપરાઈ જાય છે. તમારી કોઈ ક્ષણ નકામી ગયેલી? હે,
ઘણી નકામી ગઈ એમ કે છે. અને કેટલી કામમાં લાગી છે? ઘણી નકામી ગઈ, પણ જે કામમાં લાગી તે શેમાં લાગી? કામમાં સારી રીતે જે કે આપણે જાણીએ છીએ, પુસ્તકો વાંચ્યા છે, જે જાણીએ છીએ આપણે જાણ્યું નથી, બીજાને શું સમજાવવાનું? જાણ્યા બીજાને શું સમજાવીએ? સાંભળવા જઈએ છીએ એમની પાસે, ગીતા ઉપર ઉપનિષદો ઉપર જે કઈ સાંભળ્યું છે એને ઈશ્વરી કાર્ય સમજી અને બીજાને સમજાવવાની આપણે કોશિશ કરી છે. આ જગ્યાએ તમે આવશો, તમને સાવચે સાચું સુખ ઉત્પન્ન થાય ત્યારે સાચું બધું. આ તો બધું ભંગજાર છે, શું જ્ઞાન જ નહીં ને? જ્ઞાન તો ઠોકર પ્રકાશ, પ્રકાશ જ્ઞાન એટલે પ્રકાશ, પ્રકાશ એટલે ઠોકર વાગે નહીં. ઠોકર વાગે છે તમને કોઈ દાડો? કેવી જાતનું કેવી જાતની ઠોકર? અકળાટ, ચિંતા, ઉપાધિ કઈ થાય છે? ધંધો ને બધું લઈને બેઠા છે એટલે તો હોય એમ. પણ ધંધો છોડેલા માણસ એ કે છે અકળાટ ચિંતા થાય છે. તારે કે છે બૈરી લઈને બેઠા છે એટલે, એટલે બૈરી વગર ના અકળાટ ચિંતા, એકલા પડી જાય તે અકળાટ ચિંતા થાય છે. અકળાટ ચિંતા એ શું છે? તે ધંધા ને લીધે છે તક ના, બૈરી ને લીધે છે તક ના, શેને લીધે છે? અજ્ઞાનતા ને લીધે છે. સાથી છે અજ્ઞાનતા ને તો તેરસો રોણીઓ માં સુખ હતું, શું ભરત રાજા ને તેરસે રોણીઓ તો સમકિત નતું જતું. જુઓ ને કેવા ભરત રાજા હતા, ચક્રવર્તી રાજ હતું. અને તમારે અમથો થોડોક અમથો ધંધો 5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા હશે, વધારે નહીં ને? એટલા ધંધામાં તો કે દુઃખ થાય છે. અજ્ઞાન એટલે અજ્ઞાનતા એ દુઃખ છે. આના પર શું આપણે શોધખોળ કરી? અજ્ઞાનતા એ દુઃખ છે. તમે નટુભાઈ છો એ સાચી વાત નથી ને? તમને કેમ લાગે છે? એ તો ઓળખવાનું સાધન છે. ઓળખવાનું સાધન છે. દુકાન પર બોર્ડ લખ્યું હોય, દુકાન પર બોર્ડ નું નામ શું હોય છે તમારી દુકાન? અંબા પરફ્યુમરી ઉપર લખેલું છે. એ કઈ તમે છો? એ તો દુકાન નું નામ છો. અને શેઠ ભાઈ જુદા, બધું જુદું ને, માલ જુદો. એ રીતે તમે કોણ છો એનો અભ્યાસ કર્યો ને, જૈન થઈને કેટલી અજાય બી કહેવાય. તમે બેન કર્યો છો અભ્યાસ? કોણ છું એ નથી કર્યો? જો ફસવા માંડ થઈ ગયા છો તો પછી શું કરવું જોઈએ? એના માટે શું કરવું જોઈએ એમ પૂછે છે. એના માટે તો જે મુક્ત થયેલા હોય ત્યાં જઈએ તો આપણને કહીએ કે ભાઈ અમને કરી આલો, કઈ આ બધી ફસામણ થી છૂટા કરો. ફસામણ છોડાવડાવે, છૂટવાની ઈચ્છા છે તમારી? પાકી છે. આ તમે નટુભાઈ છો એ રોંગ બિલીફ. બિલીફ માં શું હોવું જોઈએ એમ? હા, તે શું હોવું જોઈએ એ જો તમારું પોતાનું સેલ્ફ નું બિલીફ રિયલાઈઝ થઈ જાય તો એ થઈ જાય બિલીફ, તો એ રાઈટ બિલીફ કહેવાય, એ સમ્યક દર્શન કહેવાય. શું કહેવાય? પ્રભુદાસ ભૂલ તો કાઢવી જ પડશે. જ્યારે તારે ક્યાં સુધી આવી દબાઈ રાખશો, તે આમ ડબેલી ને ડબેલી ક્યાં સુધી રાખશો? અને જો વરી 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 આખી દુનિયાની વરી જ એની પાસે હોય, કોઈક અપમાન કર્યું કે ઊંઘણા આવે, આખી અડધી રાત ઊંઘણા આવે, અપમાણ ની વચ્ચે અપમાન કર્યું હોય, અત્યારે હું બેઠો છું મારું અપમાન કરે એટલે મને ઊંઘ જ ના આવે, એ એવું શા કામ નથી? એવું નિર્બળતા શું કામ નહી? કોક અપમાન કરે ને આપણે શું કાર ના ઊંઘીએ? અને કોક નું અપમાન થાય છે, આપણું થતું નથી, આપણને તો ઓળખતો જ નથી. તમને કોઈ ઓળખે?
ઓળખે તો રસિક બી ને ઓળખે, તમને કોણ ઓળખે? તમને કોઈ ના ઓળખે, નટુ બી ને ઓળખે, તમને કોઈ ઓળખતું જ નહીં. તમે તમારી જાતને જ ઓળખતા નહીં, પછી તમને કોણ ઓળખવાનું છે? કેવી ભસામણમાં આવ્યા છે તમે? તમને લાગે કઈ ભૂલ થઈ છે? એવું ભૂલ ચાલુ રહી છે? શું કહે છે? વિચારો એવા આવે છે કે આમાં શું હોય શકે એમ. પોતાનું સ્વરૂપ પોતે કોણ છે એનું સ્વરૂપ આ જેમ અત્યારે બધા આપણે દુકાનના બધા હિસાબે યાદ આવતા હોય, અને આપણે દૂધ પાક જરા વધારે ખાતો પછી હિસાબે યાદ આવે ખરા બધા? શું કહો છો? તમે પોતે જાગૃતિ છો, જાગૃતિ સ્વરૂપે છો, તમે બે ભાન પણ અમારો છો. ઉગાડ્યું આંખે ઊંઘે છે આખું જગત, ઉગાડ્યું આંખે ઊંઘે છે. બોલો, ઓળખવા માટે શું કરવું? અમે શું કહીએ છીએ? અમે કરી આપીશું બધું તમને, તેની વળી તમારે નહીં કરવાની. સમજ પડી ને? આ તો પેલું જાણવાનું ને શું છીએ આપણે ખરેખર, અને શું જાણવા જેવું છે. કેમ પ્રભુદાસ કઈ બોલતા નથી આજે? ઈશ્વરની જ આપેલી છે, એને કોઈ કાઢી શકતું નથી. એમ કે છે કે આજે કામ ક્રોધ લોભ મત્સર મદ એ જે વસ્તુ છે, તો કે છે હું જ્યાં સાંભળવા જઉં છું ત્યાં એવું કે છે કે આ વસ્તુ ઈશ્વરની આપેલી છે, એટલે એને કોઈ કાઢી ના શકે એમ. એ ઈશ્વર નું જ આપેલું છે, એને કોઈ કાઢી શકતું નથી, એને બદલાઈ શકે. એ વાત તમને કરે છે ને, એ વાત હાથી ખોટી કોઈ કોઈને પૂછ્યું તો ને ભાઈ, કે આ વાત કે છે હાથી કે છે? પેલો કહેનારો તમને હાથી કે છે કે આ ઈશ્વરે આપેલી છે? એવી આખી દુનિયાનો ક્રોધ માન માયા લોભ ઈશ્વરે આપેલા છે એમ કે છે? એ વાત હાચી ખોટી તપાસે નહી કરતા. દાદા એમ કે છે કે બદલાવી શકાય છે, એટલે શું બદલાવી શકાય છે? એટલે શું જુદી રીતે તમે ઉપયોગમાં લઈ શકો છો, એને તમે કાઢી શકતા નથી. એને નિર્માણ કરેલા છે આ બધી વસ્તુ, એને જુદી રીતે ઉપયોગમાં લઈ શકો છો, બદલાવી શકો છો એમ કે છે. એને જુદી રીતે ઉપયોગમાં જીવનમાં લઈ શકો છો, પણ કાઢી શકતા નથી એમ કે છે. ના, પણ આપેલી જ ભગવાન નથી આ. એમ કહેવામાં આવે છે, માની લો કે આ એક વસ્તુ, આ બધે જે છે વિકારો ઈશ્વર ના આપેલા છે. ક્રોધ માન માયા લોભ નો સદુપયોગ જ હોતો નથી. એ સદુપયોગ એનો હોતો જ નથી. પોતાની નિર્બળતા ઉત્પન્ન થાય ત્યારે ક્રોધ થાય. સમજણ ને, ક્રોધ કરવાની જરૂર નથી. તમે ડાપણવાળા શબ્દોથી સમજાવો ને તો માણસ બધું સમજી જાય. ક્રોધ થી દબડાવો ને, એ દબડાવવાનું પોલીસ પોલીસ રાજ નથી. આ શું કહ્યું? ભગવાન આપેલી ચીજ નથી. એ કે છે પોતાના દુર્ગુણો ઉપર ક્રોધ કરો એમ, બીજે તો કે છે એનો સદુપયોગ થયો. પોતાના દુર્ગુણ ઉપર કોઈ ક્રોધ કરે એવો જન્મ્યો નથી અહીંયા આગળ. શું કહ્યું? એવા જો જન્મ્યા હોત ને તો અહી જ મોક્ષ થઈ ગયો હોત. પોતાના દુર્ગુણ ને જ ઓળખતો નથી. પોતાના દુર્ગુણ છે શું છે તે જ ઓળખતો નથી. તમને તમને તમારી ભૂલ કેટલી દેખાય તે તમને કહું? કેટલી દેખાય છે? ના જણાય એવું છે ને નટુભાઈ, તમે જજ વકીલે તમે ના આરોપી, તમે કેટલી ભૂલો કાઢો, કેટલી ભૂલ કાઢે બેન? આપણા ધ્યાનમાં દોષો આવતા જાય એટલે આપણે એના ઉપર કાબુ મેળવવો. એ ધ્યાનમાં આવે છે ને દોષ, એ દોષ ના કે દોષ તો બહુ
એટલા બધા અપાર દોષો છે, રોજ હજાર હજાર નીકળે તો ખારી નહીં થાય એવું આ શરીર. ભગવાન મહાવીર શું કે છે? હિંસા ના અમે અહિંસા રાખો કે છે. શું કે છે? હિંસા થી હિંસા ગોદાળ બંધ થવાની નથી. શું કહ્યું?